विकासशील लोडवा गा नवरात्रि भव्य आयोजन करायु। હું લોડવા ગામમાં નવરાત્રિ મંડળનો પ્રમુખ છું અને મારી ટીમ બધી બરાબર છે, એના રીતે અમે બરાબર ઉજવી છીએ પ્રસંગ, બરાબર ઉજવાય છે લગભગ 60-70 વર્ષ થઈ ગયા ઉજવીએ છીએ, ને પાટીદાર સમાજ ને વિષ્ણુ સમાજ બંને સાથે મળીને ઉજવીએ છીએ આજે લોડવા નવરાત્રિ મંડળ નવરાત્રના મા દુર્ગાની શક્તિની ઉપાસનાના સપ્રમાં આજે જ્યાં મા આશાપુરા ન્યૂઝવાળા આવીને લુડવા ગામને ગૌરવમિત બનાવ્યું છે તે બદલ હું મા આશાપુરા ન્યૂઝને ધન્યવાદ આપું છું। નવરાત્રિના માની આરાધનાના દિવસો છે, શક્તિની ઉપાસના અમારા વડીલો પાર્જિત કરતા આવ્યા છે, ત્યારથી ગામ વસ્યું છે, ત્યારથી આ થોડે થોડે નાને પાયેથી શરૂઆત કરી આજ ભવ્ય કાર્યક્રમ નાત જાતના ભેદભાવ વગર સામૂહિક માની ઉપાસના કરે છે, રંગે ચંગે રમત મહોત્સવ મનાવે છે, શરદ પૂર્ણિમા પણ સાથે રમે છે। કોરોના કાળમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે અને આપણું સ્વાસ્થ્યને અનુરૂપ રાખીને એ સ્થગિત કરવામાં આવ્યો હતો, આ સાલ જે સરકારની છૂટછાટથી થોડુંક મર્યાદામાં રહીને અમે નવરાત્રિ ઉજવી રહ્યા છીએ, પણ આ વર્ષોથી પરંપરાને રીતે લુડવા ગામની તાસીર જ છે, સાથે રહીને કાર્યક્રમો ઉજવીએ છીએ અને આ નવરાત્રિએ પણ કોઈ જ નાતિજાત ભેદભાવ વગર જે આવે તે રમે અને સાથે જમે અને સામૂહિક કાર્યક્રમ મનાવીએ છીએ। હા, તો આમાં નવે નવ દિવસે માને દાંડિયા રાસ છે, બાયુના ગરબાની રાસ રમે છે, જેન્ટ્સ પણ સાથે સામેલ થઈને એનું પણ રમે છે, બહુ આનંદ આવે છે બધાને અને બહુ ઉત્સાહપૂર્વક ભાગ લે છે બધા અને કાર્યક્રમ મનાવે છે। પ્રસાદી પણ અલગ અલગ જે હમણાં સામાન્ય કરતાં પણ મધ્યમ કક્ષાની પ્રસાદીઓ પણ વિતરણ કરવામાં આવે અને બહુ આનંદથી બધા રમે છે અને ખુશીથી રમે છે અને એના આ જ્યારે આશાપુરાનું મહત્ત્વ છે તે કચ્છની ધણિયાણીનું, ત્યારે લુડવા ગામના 12 વસતા પણ ભાઈઓ જ્યાં સમય મળે તે પ્રમાણે આવે છે અને સાથે અહીંયા સહભાગી બને છે અને અમને પ્રોત્સાહિત કરે છે, ઇનામ વિતરણ પણ આપે છે, તો એના પણ દાતાઓ બને છે અને લુડવા ગામના 12 વસ્તાઓનો ખૂબ લુડવા ગામને પ્રોત્સાહન અને જે કાંઈ સહયોગ જોતો હોય આપતા રહે છે, તેથી જ લુડવા ગામ આગળ પડતું રહ્યું છે। ખાસ તો હું નવરાત્રિની વાત કરું તો યુવા વર્ગને જે ગયા વર્ષે રમવા નથી મળ્યું એનો એનાથી જે વિશેષ જ થનગનાટ જોવા મળે છે યુવાઓ ખેલૈયાઓમાં કે આ વર્ષે આમ પૂરેપૂરો લાભ લઈ લેવો એ રીતના રમી રહ્યા છે, બધા ગયા વર્ષનો પણ લાભ લે છે। લુડવાની નવરાત્રિની એક ખાસ વિશેષતા છે કે જે વર્ષોથી મને યાદ છે ત્યારથી આ નવરાત્રિ અહીંયા ઉજવાય છે, આ જ ચોકની અંદર વર્ષો પહેલાં સ્થાપના થયેલી છે એ આજ પણ ચાલુ જ છે અને મર્યાદામાં રહીને કે નહીં કોઈ હિન્દી સોંગ કે નહીં ખોટી કોઈ ઓલી એ રીતના ઉજવવામાં આવે છે। અમારી નવરાત્રિની અંદર પ્રાચીન છંદો અને દુઆઓ ગવાય છે અને ઢોલના રાસ ઢોલ ઉપર રાસ રમાય છે અને આધુનિક જે આપણે કહીએ એ જ રાસ રમવામાં આવે છે, નહીં કોઈ ફિલ્મી ગીત કે હજી સુધી ક્યારેય પણ નથી વગાડતા અને ગામના મોટા વડીલોનો પણ સાથ સરકાર સારી રીતે રહે છે, એ લોકો પણ રમતા નથી છતાં પણ બેસે છે બધા 2 વાગ્યા 1-2 વાગ્યા સુધી, તો એમને પણ હું ખૂબ ખૂબ આભારી અને નાના બાળકો પણ બહુ ઉત્સાહિત જોવા મળે છે ચોકની અંદર। અમારી અહીંયા યુવા ટીમ બહુ સક્રિય છે ને એ લોકો આની જે તૈયારી કરવાની હોય એ લગભગ 8-10 દિવસ પહેલાંથી જ ઉજાગરા કરીને બધી તૈયારી કરે છે ને એ લોકો બહુ ધન્યવાદને પાત્ર છે ને બીજું અમને અહીં દાતાનો સહકાર હંમેશા મળતો રહ્યો છે, ક્યારેક પૈસાની ઉણપ નથી અનુભવી અમે, એટલે એનો દાતાનો પણ અમે અત્યારથી અહીંથી હું ધન્યવાદ આપું છું દાતાને ને આશાપુરા ન્યૂઝનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારો અહીંથી ઇન્ટરવ્યુ લીધો એ બદલ। અમારા ગામ ઉપર માતાજીની અસીમ કૃપા છે, અમારું ગામ હંમેશા શિક્ષણ પ્રેમી જ રહ્યું છે, અહીં અમારા ગામમાં શરૂઆતથી જ ડૉક્ટરો અને વકીલો અને ઘણા બની ગયા છે, તે બાકી અમારા ગામનું સંગઠન બહુ સારું છે કે કોઈ વાદવિવાદ વગર ધર્મનો કોઈ વાદવિવાદ નથી ને બધા સમથી રહે છે ને બધા ઉત્સવ અમે સૌ હળી મળીને ઉજવીએ છીએ ને બાકી અમારા ખેતી બધા ખેતી ઉપર આધારિત છે અત્યારે, તો દિવસના બધા કામ કરે અને
રાત્રે આવડા 2-2 વાગ્યા સુધી થાક્યા વગર સૌ રમે છે. નાના બાળકો તમે જુઓ છો કે અહીંયા કેટલા ઉત્સાહથી બધા રમતા હોય છે. નમસ્તે મિત્રો, હું ડૉક્ટર પ્રફુલ રાણા. મેં ભુજમાં ઈસવીસન 1969થી 2008 સુધી ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરી અને એ સમય દરમિયાન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ભુજના ફાઉન્ડર પ્રેસિડેન્ટ, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અને ભુજ ઇંગ્લિશ સ્કૂલના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવાઓ આપી. હમણાં વર્ષો બાદ જ્યારે વડોદરાથી ભુજ આવ્યો ત્યારે મેં મારી હોસ્પિટલનું મકાન જોયું અને મને એમ થયું કે હું પોતે સિનિયર સિટીઝન છું, મારી ઉંમર 84 વર્ષની છે, તો આ હોસ્પિટલનો કેમ કંઈ સદુપયોગ ન કરી શકાય. એ આશયથી મેં એનું આધુનિકરણ કર્યું અને આ હોસ્પિટલમાં એવા લોકો રહી શકે જે રિટાયર્ડ લોકો હોય, વયસ્ક લોકો જેને ઘરે કંઈ સગવડ ન હોય, અથવા અલ્ઝાઈમર, ડિમેન્શિયા કે કોમા કે એવી પરિસ્થિતિમાં ઘરે વ્યવસ્થા ન હોય એવા લોકો માટે અહીંયા વ્યવસ્થા કરી અને મૂળ આશય નહીં નફો નહીં નુકસાનના ધોરણે આખું આયોજન કરેલું છે. આ હોસ્પિટલમાં મોર્નિંગ બ્રેકફાસ્ટથી ડિનર સુધીની વ્યવસ્થા છે, ઇન્ડોર ગેમ્સ, મનોરંજન માટે ટીવી એની વ્યવસ્થા છે અને MBBS ડૉક્ટર અને MDMS ડૉક્ટરો તજજ્ઞો પણ પોતાની સેવા આપે છે.